विद्यार्थी मित्रों नमस्ते, जय श्री कृष्ण। आज आप धोरण सातमा काव्य छ ग्राम माता विषे समझिए। तेना कवि कलापी। कवि कलापी जन्म 1874 में थयो हतो। तेमनुं मृत्यु एटले के तेमनुं अवसान 1900 में थयो हतो। आ काव्यनो प्रकार छे खंड काव्य। कवि सुरसिंहजी तख्तजी गोहिल कलापी जन्म अमरेली जिल्लाना लाठी गाममां राजवी परिवारमां थयो हतो। लाठी राज्यना आ राजवी अत्यंत रजू अने संवेदनशील व्यक्ति हता। तेमनुं मुख्य सर्जन कविता क्षेत्रे रह्युं छे। कलापीनो केकारव तेमनो जाणीतो काव्य संग्रह छे। पाठ्यपुस्तकोमांथी तेमनी कविताओ वखतो वखत स्थान पामती रही छे। काश्मीरनो प्रवास तेमनुं जाणीतुं पुस्तक छे। ए उपरांत तेमणे पत्रो निबंधो डायरी अनुवाद विषयक पुस्तकों पण आप्या छे। ग्राम माता कलापीनुं सौने स्पर्शी गयेलुं आपणी भाषानुं नोंधपात्र खंडकाव्य छे। सरळ भाषामां लखायेला आ काव्यमां राजानुं हृदय बदलाता संकुचित थता धरानो रसकस पण केवो बदलाई जतो होय छे तेनुं मनोरम तथा हृदयस्पर्शी वर्णन थयेलू छे। विविध छंदो उपर कलापीनो केवो प्रशसय काबू हतो ते पण आ काव्य वाचता समझाय छे। तो विद्यार्थी मित्रों ग्राम्य माता एटले गामडानी स्त्री। तो आ काव्यनी अंदर तमने जे वादळी अक्षरमां छापेलू छे ए बधा एना छंदो कहेवामां आवे छे। એટલે શાર્દુલ વિક્રીડિત એક પ્રકારનો છંદ છે। ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં પૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી ઠંડો હિમ ભર્યો વહે અનિલસો ઉત્સાહને પ્રેરતો જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા। તો આ કાવ્ય આ છંદની અંદર કવિ કલાપી એમ કહે છે કે જ્યારે સવારમાં સૂરજ ઉગે છે હેમંત ઋતુનો સમય હોય છે। હેમંત એક ઋતુનું નામ હોય છે। પૂર્વમાં સૂરજ ઉગી રહ્યો છે એ ત્યારે આકાશ હોય છે। એ આકાશ ભૂરા રંગનું અને સ્વચ્છ હોય છે। એક પણ વાદળી આકાશની અંદર દેખાતી નથી અને ઠંડો ઠંડો પવન બરફ જેવો પવન વાહી રહ્યો છે અને આપણા મનને આનંદ આપે એવો પવન વાહી રહ્યો છે। એ વખતે સુખ સુખ એટલે કે પોપટ પોપટ મીઠા ગીતો ગાતા ગાતા આકાશની અંદર ઉડી રહ્યા હોય છે। ત્યારબાદ માલિની। માલિની પણ એક પ્રકારના છંદનું નામ છે। મધુર સમય તેવે ખેતરે સેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નીચ કરે તેની ઉપર ફેરવે છે। તો મધુર સમય કેવા સરસ સમય ઠંડો ઠવાનો પવન વાતો હોય છે એવા સમયે ખેતરની અંદર ખેતરમાં શેરડી વાવેલી હોય છે એ શેરડીના ખેતરની અંદર કૃષિવલ એટલે કે ખેડૂતના જે બાળકો હોય છે એ બાળકો ત્યાં રમી રહ્યા હોય છે અને સૂર્યનો જે પ્રકાશ હોય છે એ પ્રકાશ બાળકોના ગાલ ઉપર પડે છે ત્યારે એ ગાલ હોય છે એ લાલ રંગના દેખાય છે। રવિ નિચકર તેની પર ફેરવે છે એટલે સૂર્યના કિરણો એ બાળકના ગાલ ઉપર ફરી રહ્યા હોય છે। ત્યારબાદ છે અનુષ્ટુપ। અનુષ્ટુપ એ પણ એક છંદનું નામ છે। વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી અહો કેવી કેવું સુખી જોડું કરતા એ નિર્મ્યું દિશે। તો કે સવાર સવારમાં વૃદ્ધ માતા, વૃદ્ધ એટલે ગરડા જરટ, વૃદ્ધ માતા હોય છે એ ત્યાં સગડી પર તાપણું કરી રહ્યા હોય છે। કેવું સરસ મજાનું સુખી જોડું ભગવાને બનાવ્યું છે। ત્યારબાદ છે વસંત તિલકા। આ પણ એક પ્રકારનો છંદ છે। ત્યાં ધૂળ ધૂળ નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નરકોઈ આવે ઢોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા। તો બાળકો કૃષિવલિયાના બાળકો ત્યાં રમી રહ્યા છે અને ત્યાં દૂર દૂર નજર નાખે છે તે અશ્વ એટલે ઘોડા ઉપર એક ઘોડે સવાર આવી ચડે છે એટલે બધા ટોળે વળી અને ઘોડે સવારને દૂર દૂર જ્યાં ધૂળ ઉડતી હોય છે ત્યાં બાળકો એ તરફ નજર નાખે છે। અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા એટલે કે ઘોડા ઉપર
घोड़ेसवार थई अने अश्व 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 एटले घोड़ो घोड़ा पर सवार थईने राजा आवी रह्यो छे। ए राजा ने आ बधा खेडूतना बाळको जोई रह्या छे। त्यार पछी छे मंदाक्रांता, ए पण एक प्रकारनो छंद छे। धीमे उठी शिथिल करने नेत्रनी पास राखी वृद्ध माता नयन नबड़ा फेरवीने जुए छे ने तेनो ए प्रिय पति हजू शांत बेसी रहीने जोता गातो सगड़ी परनो दीतवा फेरवे छे। एटले के छे के ज्यारे धीमे रही जे वृद्ध माता होय छे ए पोताना नेत्र शिथिल थाय एटले के नबड़ा नेत्र होय छे ए नेत्र पर हाथ राखी अने वृद्ध माता એ ઘોડે સવારને જોઈ રહે છે। હજુ એનો પ્રિય પતિ એનો પતિ હોય છે એ સગડી ઉપરનો જે દેતવા હોય છે એ દેતવાને ફેરવી રહ્યો છે અને વૃદ્ધ માતા એ દ્રશ્ય જોઈ રહ્યો છે। અનુષ્ટુપ અનુષ્ટુપ એ પણ એક પ્રકારનો છંદ છે। ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કઈ ઉભો। એટલે કે છે કે ઘોડે સવાર હોય છે એ થોડી વારમાં જ્યાં આ લોકો તાપણું કરી રહ્યા હોય છે વૃદ્ધ માતા અને તાત તાત એટલે કે પતિ, તો અશ્વ ઘોડેસવાર હોય છે ત્યાં આવીને ઊભો રહે છે। ત્યારે એ ખેડૂત એને એમ કહે છે આવો બાપુ એમ કહીને ઊભો થાય છે। પછી છે શાર્દુલ વિક્રીડિત, એ પણ એક પ્રકારનો છંદ છે। લાગી છે મુજને તૃષા જલ જરી દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ મીઠી છે રસભાઈ શેલડી તણો એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ જ્યાં ઊભી શેલડી। એટલે કે અશ્વ હોય છે ઘોડા પરથી ઉતરી અને નીચે આવે છે ત્યારે એમ કહે છે કે મને તૃષા મને તરસ લાગી છે મને થોડું જળ પીવા માટે આપો। એટલે ઘોડે સવાર હોય છે ઘોડા પરથી ઉતરી અને ચારે દિશા તરફ જુએ છે એટલે કે છે મીઠો છે રસભાઈ કે આ શેરડીનો રસ બહુ મીઠો છે એવું દયાથી કહે છે। એટલે માતા હોય છે એ માતા એ યુવાનને યુવાન એટલે કે ઘોડેસવારને લઈ અને શેરડી પાસે લઈ જાય છે। વસંત તિલકા એ પણ એક પ્રકારનો છંદ છે। પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા છુરી વતી જરી કાતણી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર જેવા ને કંઈક વિચાર કરતો નર તે પી ગયો। હવે વૃદ્ધ માતા હોય છે એ ઘોડે સવારને શેરડીના સાટા પાસે લઈ જાય છે અને પ્યાલું લઈ અને શેરડીને જરી એની કાતડી હોય છે એ છુરી એટલે કે છરી વડે કાપે છે અને કાપતા જ એ શેરડીના જે સાઠો હોય છે એની કાતડી હોય છે એ કાતડીની અંદરથી રસની ધારા છૂટે છે અને રાજા કંઈક વિચાર કરતાં કરતાં એ રસ પી જાય છે। અનુષ્ટુપ એ પણ એક પ્રકારનો છંદ છે। બીજું પ્યાલો ભરી દે તે હજુ તે મુજને તૃષા કહીને પાત્ર યુવાને માતાના કરવા ધર્યું એટલે કે છે હજુ મને ઘણી સરસ લાગે છે હજી બીજો પ્યાલો ભરી દો એવું કહી અને આ યુવાન એટલે કે ઘોડે સવાર હોય છે એ ઘોડે સવાર વૃદ્ધ માતાને ફરી પ્યાલો ભરવા માટે કહે છે। મંદાક્રાંતા એ પણ છંદ છે। કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની એકે બિંદુ પણ રસ્તાનું કેમ હાવા ના પડે શું કોપ્યો છે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોકતી શેલડીમાં। એટલે કે છે માતા જે શેરડીને શેરડીનું ખેતર છે એની બધી શેરડીમાં બધે છરી વડે કાપી કાપી અને ફરી વળે છે પણ એક પણ રસનું ટીપું શેરડીમાંથી પડતું નથી ત્યારે વૃદ્ધ માતા એમ કહે છે કે ભગવાન મારા ઉપર કોપાયમાન થયો છે ગુસ્સે થયો છે એવું બોલતા બોલતા વૃદ્ધ માતાની આંખમાં આંસુ આવી જાય છે અને વૃદ્ધ માતા શેરડીની અંદર છરી ભોગતી ભોગે છે। અનુષ્ઠુપ એ છંદ છે। રસહીન ધરા થઈ છે દયાહીન થયો રૂપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી એટલે કે છે કે આ ધરતી તો રસહીન થઈ છે પરંતુ આ રાજ નૃપ એટલે કે રાજા દયાહીન થયો છે નહીતર આવું બને નહીં એવું કહી અને વૃદ્ધ માતા ફરી રડતા રડતા બોલી ઉઠે છે। વસંત તિલકા એ પણ એક પ્રકારનો છંદ છે। એવું યુવાન સુરતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે એ હું જ છું નૃપ મને કર માફ બાઈ એ જ હું જ છું નૃપ મને કર માફ ઈશ એટલે યુવાન આ સાંભળી અને ચમકી જાય છે એને આશ્ચર્ય થાય છે એ માતાના પગે પડી અને માતાને કહે ઉઠાડે છે
ઊભા કરે છે અને કહે છે કે હું એ પોતે રાજા જ છું, હે ભાઈ તું મને માફ કરી દે, એ રાજા હું જ છું, હે ભગવાન તું મને માફ કર. શાર્દૂલ વિક્રીડિત એ પણ એક પ્રકારનો છંદ છે. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સૌ દ્રવ્યમાન નક્કી છે એવી જરા છે ઈ છે જોયે મુજ ભાગ કંઈક નહીં સમૂહ, તે હું વધારું હવે શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં. એટલે યુવાન એટલે કે ઘોડેસવાર રાજા એમ કહે છે કે જ્યારે હું મીઠો રસ શેરડીનો પીતો હતો ત્યારે જ મેં પ્રભુ આવું ધાર્યું હતું કે આ ધરતીના લોકો છે એ બહુ દ્રવ્યમાન છે, અહીંની ધરા છે એ સારી છે, એટલે કે મારે ભાગમાં મારે કંઈ લેવું નથી અને આ લોકો પાસેથી મારે જે ધનિક લોકો છે એની પાસેથી બહુ વધારે દ્રવ્ય લેવું જોઈએ નહીં એમ આ યુવાન વિચારે છે. ઉપેન્દ્ર વ્રજા આ પણ એક પ્રકારનો છંદ છે. રસી હવે દેહ ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગ. એટલે હવે આ ઘોડે સવાર હોય છે, યુવાન હોય છે, યુવાન એમ કહે છે કે હવે રસથી આ પાત્ર મને ભરી દે, પ્રભુ કૃપાએ નક્કી ભરાશે. યુવાન કહે છે કે પ્રભુની કૃપાથી આ પાત્ર હવે નક્કી ભરાશે, એ બાઈ તું સુખી રહે અને તમે બધા સુખી રહો એવા હું તમને આશીષ આપું છું, એટલે કે આશીર્વાદ આપું છું. વસંત તિલકા એ પણ એક પ્રકારનો છંદ છે. પ્યાલું ઉપાડી ઊભી સેલડી પાસ માતા, છુરી વતી જરી જ ગાંતડી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર જેવા, બોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. એ જ્યારે વૃદ્ધ માતા હોય છે એ પ્યાલો ઉપાડી અને શેરડીના સાઠા પાસે જાય છે અને છરી વડે સેજ કાતડી કાપે છે, ત્યાં તો એ કાતડીમાંથી શેરની જે રસની ધારા હોય છે એ ધારા નીકળી પડે છે, આખું પાત્ર હોય છે એ પાત્ર ભરાઈ જાય છે, પ્યાલો ભરાઈ જાય છે અને બહોળો એટલે પુષ્કળ પ્રમાણમાં રસ વહેવા લાગે છે અને આખો પ્યાલો છલકાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેનો અભ્યાસ જોઈએ. તો અભ્યાસમાં પ્રશ્ન એક, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો સાચો જવાબ લખો. પહેલું, આ કાવ્યમાં ગ્રામ્ય માતા એટલે, તો આ કાવ્યમાં ગ્રામ્ય માતા એટલે ખેડૂતની પત્ની. બીજું, ઘોડેસવાર યુવાને ગ્રામ માતા પાસે શું માંગ્યું, તો ઘોડેસવાર યુવાને ગ્રામ માતા પાસે પાણી માંગ્યું. ત્રીજું, આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાય છે, તો આ કાવ્યમાં કર્તા શબ્દ ભગવાનના અર્થમાં પ્રયોજાય છે. ચોથું, શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે, તો શેરડીનો રસ પીતા પીતા રાજા શેરડીના પાક વિશે વિચારે છે. ત્યારબાદ પ્રશ્ન બે, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, બાળકો કુતૂહલતાપૂર્વક કોને જોઈ રહ્યા હતા, તો બાળકો કુતૂહલતાપૂર્વક ઘોડેસવારને જોઈ રહ્યા હતા. બીજું, ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું, ઘોડેસવારે ખેડૂતને કહ્યું કે મને તરસ લાગે છે, તું મને થોડું પાણી આપ. ત્રીજું, વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શું કર્યું, તો વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપા શેરડીના રસથી ભરેલો પ્યાલો ઘોડેસવારને આપ્યો. ચોથું, વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા, તો વૃદ્ધા ફરી રડતા રડતા એવું બોલ્યા કે આ ધરતી રસીન થઈ છે, રાજા દયાહીન થયેલો છે, એ સિવાય આવું કશું બને નહીં. પાંચમું, વૃદ્ધાને પગે પડીને ઘોડેસવાર શું બોલ્યો, તો વૃદ્ધાને પગે પડીને ઘોડેસવાર બોલ્યો કે રાજા હું જ છું, હે ભાઈ તું મને માફ કર, હે ઈશ્વર તું મને માફ કર. વિદ્યાર્થી મિત્રો અભ્યાસ અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખશો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.